જય શ્રી કૃષ્ણ મિત્રો, આજે આપણે બનાવીશું ઓરિયો બિસ્કિટ માંથી ચોકલેટ આઈસ્ક્રીમ, જે ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે અને ખાસ કરીને બાળકોને ખૂબ જ પસંદ આવશે. કારણ કે આપણે આ ઓરિયો બિસ્કિટ માંથી બનાવીશું અને માત્ર એક કપ દૂધ અને એક પેકેટ ઓરિયો બિસ્કિટ માંથી આ આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જાય છે. આના માટે આપણે કોઈ પણ બજારથી સામગ્રી લાવવાની બિલકુલ જરૂર નથી. અને તમે જોઈ શકો છો કે એકદમ ક્રીમી ટેક્સચર વાળો આ ઓરિયો બિસ્કિટ આઈસ્ક્રીમ બને છે. તો વિડીયો પસંદ આવે તો વિડીયોને એક લાઈક જરૂરથી આપજો. અને તમારે જો એક જ લીટર દૂધમાંથી ચાર ફ્લેવરના આઈસ્ક્રીમ બનાવવા હોય તો એની રેસીપી તમે મારી ચેનલ ઉપર જોઈ શકો છો. એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. તો ચાલો રેસીપી બનાવવાની શરૂઆત કરી દઈએ. તો અહીંયા મેં એક પેકેટ ઓરિયો બિસ્કિટ લઈ લીધું છે, જે 120 ગ્રામનું 30 રૂપિયાવાળું પેકેટ આવે છે, એ લઈ લેવાનું છે. તો બધા બિસ્કિટને સરસ રીતે કાઢી લઈશું અને આ રીતે નાના ટુકડા કરી લેવાના છે. બાદમાં આપણે આને મિક્સર જારમાં ઉમેરવાનું છે, જેથી કરીને પીસવામાં સરળતા રહે. તો આને આપણે થોડા નાના નાના ટુકડા કરી લઈશું. અહીંયા તમારે જેટલો આઈસ્ક્રીમ બનાવવો હોય એ પ્રમાણે તમારે બિસ્કિટ લઈ લેવાના છે. તો અહીંયા મેં એક પેકેટ લઈ લીધું છે. હવે આને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. હવે ત્યારબાદ આપણે અહીંયા 2-3 ચમચી જેટલી ખાંડ ઉમેરીશું. અહીંયા આપણા બિસ્કિટ ઓલરેડી મીઠા હોય છે, પરંતુ થોડો દૂધનો ભાગ આવે છે એટલે થોડુંક મીઠાશ આપણે ઉમેરીશું. તમને તમારા ટેસ્ટ પ્રમાણે વધારે કે ઓછી કરી શકો છો. હવે આ બંનેને સરસ રીતે પાવડર કરી લેવાનો છે. એકદમ આ રીતનો પાવડર થઈ જાય ત્યારબાદ આપણે એમાં 1 કપ જેટલું દૂધ ઉમેરીશું. અહીંયા આપણે દૂધ ઠંડુ જ લેવાનું છે, ગરમ નથી લેવાનું. તો 1 કપ આપણે ઠંડુ દૂધ ઉમેરી દઈશું. અને ત્યારબાદ 1/4 ચમચી જેટલું વેનીલા એસેન્સ ઉમેરીશું. જો તમારી પાસે અવેલેબલ હોય તો જ એડ કરું, નહીં તો તમે સ્કીપ કરી શકો છો. હવે ત્યારબાદ આપણે અહીંયા 2 ચમચી ક્રીમ ઉમેરીશું. જો તમારી પાસે ક્રીમ અવેલેબલ ન હોય તો તમે ઘરની બનાવેલી તાજી મલાઈ પણ ઉમેરી શકો છો. તો તમારે 2 ચમચી મલાઈ એડ કરી દેવાની છે. આ રીતે ક્રીમ કે મલાઈ ઉમેરવાથી આપણો આઈસ્ક્રીમ એકદમ ક્રીમી બને છે. તો હવે આ બંને વસ્તુને સરસ રીતે આપણે ચર્ન કરી લેવાનું છે, જેથી કરીને આપણે એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ જાય. તો બધી વસ્તુને સરસ રીતે આ રીતે મિક્સર જારમાં ચર્ન કરી લીધું છે. તો આપણું એકદમ સ્મૂથ બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે એને આપણે એક એરટાઈટ ડબ્બામાં ભરી લઈશું. તમે આ રીતનો કોઈ પણ એરટાઈટ ડબ્બો લઈ લેવાનો છે. એમાં આપણે આ રીતનું ઓરિયોનું બધું મિશ્રણ ઉમેરી દઈશું અને ઉપરથી કાગળથી કવર કરીને ઢાંકણ ઢાંકી દઈશું, જેથી કરીને એમાં એર ક્રિસ્ટલ ન બને. તો આ રીતે ઢાંકણ ઢાંકીને આ આઈસ્ક્રીમને આપણે 3-4 કલાક માટે સેટ થવા માટે મૂકી દઈશું. આ રીતનો અડધો સેટ થઈ જાય ત્યારબાદ આપણે ફરીથી ચર્ન કરવાનો છે. તો આ રીતે તમે 2-3 કલાક માટે પણ રાખી શકો છો. હવે અહીંયા 3 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો આપણે આઈસ્ક્રીમને ચેક કરી લઈએ. તો આ રીતના આપણો આઈસ્ક્રીમ જામી જાય ત્યારબાદ આપણે એને ફરીથી ચર્ન કરી લઈશું. તો એને આપણે મિક્સર જારમાં ઉમેરી દઈશું. આ રીતે આ પ્રોસેસ કરવાથી આપણો આઈસ્ક્રીમ એકદમ સ્મૂથ બને છે અને જે રીતે બજારમાં મળે છે એ જ રીતનો ક્રીમી ટેક્સચર વાળો બને છે. તો ફરીથી આપણે આને ચર્ન કરી લઈશું. હવે અહીંયા આપણું એકદમ સ્મૂથ ફરીથી બેટર બનીને તૈયાર થઈ ગયું છે. તો હવે આ બેટરને આપણે ફરીથી એ જ ડબ્બામાં ઉમેરી દઈશું. એકદમ આપણું ફરીથી બ્લેન્ડ કરવાથી આપણું બેટર એકદમ સ્મૂથ થઈ જાય છે અને જે રીતે બજારમાં આઈસ્ક્રીમ મળે છે એ જ રીતે આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થાય છે. તો ફરીથી આપણે ઢાંકણ ઢાંકીને અને કવર કરીને આપણે 6-7 કલાક માટે જમવા દઈશું. તો 6-7 કલાક બાદ આપણો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ જશે. તો ત્યારબાદ આપણે એને ચેક કરી લઈશું. હવે અહીંયા 7 કલાક જેટલો સમય થઈ ગયો છે, તો આપણે એને ચેક કરી લઈએ. તો આપણો આઈસ્ક્રીમ સરસ રીતે જામીને તૈયાર થઈ ગયો છે. તો હવે એને આપણે સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. અહીંયા આપણે ઓરિયો ફ્લેવરનો આઈસ્ક્રીમ બનાવ્યો છે, તો ખાસ કરીને બાળકોને તો ખૂબ જ પસંદ આવશે અને ઓરિયો ફ્લેવર ખાસ કરીને બાળકોને ખૂબ જ પ્રિય હોય છે. તો આ રીતે આપણે આઈસ્ક્રીમ સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એકદમ જે રીતે બજારમાં મળે છે એવો જ આપણો આ ઓરિયો ફ્લેવરનો આઈસ્ક્રીમ બને છે. હવે ઉપરથી આપણે ચોકલેટ સિરપ અને ચોકો ચિપ્સ અને ગ્રેટેડ ચોકલેટથી ગાર્નિશ કરી લઈશું. આ રીતે આપવાથી બાળકોને ખૂબ જ પસંદ આવશે. તો એકદમ બજાર જેવો ટેક્સચર વાળો આપણો ક્રીમી ઓરિયો બિસ્કિટ ફ્લેવરનો આઈસ્ક્રીમ બનીને તૈયાર થઈ ગયો છે. જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને 4 ફ્લેવરવાળા આઈસ્ક્રીમની રેસીપીની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી જશે. ધન્યવાદ.